તે ગુજરાતી કાવ્ય બે ઠંડી વિષય સ્વાધ્યાય સમજૂતી અને સ્વાધ્યાય લેખન પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો અહીં એક જ વાક્યમાં પ્રશ્નનો જવાબ લખવાનો છે ઉત્તર એટલે જવાબ પ્રશ્ન એક ફ્રીજમાં ઠંડી કોને લાગે છે तो फ्रीज में टमेटा ने ठंडी लागे छे। बे टमेटो बंडी पहेरावा कोने कहे छे? टमेटो दूधी मासे ने बंडी पहेरावा कहे छे। टमेटा ने डाड़ पर सा माटे गमे छे? टमेटा ने सवारना तड़का मा डाड़ पर અડકો દડકો રમત રમવા મળે છે તેથી ગમે છે। ચાર ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? તો ઘારી, ઘારી એક મીઠાઈનું નામ છે, સુરતની ફેમસ છે આ ઘારી, તો તમારે યાદ રાખવાનું છે ઘારી। ઘારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલ્યો। પાંચ ટમેટું ખુશ કેમ થયું? टमेटो फ्रीज माथी बहार पड़ता सूर्यना किरणों में गरमावो मड़ता खुश थयो। प्रश्न बे नीचेना दरेक शब्दना बे बे वाक्यो बनाओ। उदाहरण जोईए फ्रीज, तो तमने खबर ज छे फ्रीज में पानी ठंडू थाय छे। बीजू फ्रीज क्या मुकेलो होय? रसोड़ा में, तो फ्रीज રસોડામાં હોય છે। તમારા ઘરમાં જ્યાં પણ ફ્રીજ મૂક્યું હોય તો તમે એ રીતે લખી શકો છો। હવે શબ્દ જોઈએ, પહેલો શબ્દ છે વાસી, એટલે એના પરથી વાક્ય બનશે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં, બીજું વાસી પાણી પીવું જોઈએ નહીં। બે ઠંડી, શિયાળામાં ખૂબ ઠંડી પડે છે, ઠંડીમાં ગરમ કપડાં પહેરવા જોઈએ। ત્રણ રાજા, તો રાજા મહેલમાં રહે છે, રાજાને રાણી હોય છે। ચાર સૂરજ, સૂરજ ગોળ દેખાય છે, તમે આકાશમાં જોજો તમને સૂરજ ગોળ દેખાશે, ને સૂરજના કિરણોથી ગરમી મળે છે અથવા સૂરજ ગરમી આપે છે। તમે આ રીતે વાક્યો બનાવી શકો છો। પ્રશ્ન ત્રણ નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો। ઉદાહરણ જોઈને આપણે સમજવાનું છે। ઉદાહરણમાં લખ્યું છે ટમેટો અને પંખો, આ બે શબ્દોનો ઉપયોગ કરીને આપણે સરસ મજાનું વાક્ય બનાવવાનું છે। તો અહીં છે પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે, એવી રીતે આપણે પહેલું વાક્ય બનાવવાનું છે મોબાઈલ અને બોલ પેન। તો વાક્ય બનશે મોબાઈલની બાજુમાં બોલ પેન પડી છે। બે દૂધી અને ચોપડી, તો ચોપડીમાં દૂધીનું ચિત્ર છે। ત્રણ તડકો બરફ, તડકામાં બરફ પીગળી જાય છે। પ્રશ્ન ચાર બોક્સમાં આપેલ ટ્રાફિક સંકેતોને યોગ્ય સાઇન બોર્ડ સામે લખો અને આ નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા કરી લખો। કૌંસમાં શબ્દો છે જે આપણે જોઈએ નો પાર્કિંગ, રેલવે ગેટ, નો હોર્ન, સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ, નો એન્ટ્રી। તો
પાછળનું જે ચિહ્ન છે, ચિહ્ન સાઇન બોર્ડ એટલે કે ચિહ્ન દર્શાવતું બોર્ડ, એમાં લખ્યું છે ગોળ રાઉન્ડમાં એક માણસનું ચિત્ર છે અને એક લાલ એરો કરેલો છે, લાલ લીટી દોરેલી છે, એટલે આનો મતલબ થાય નો એન્ટ્રી, જે આપણે ઉપર કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી શબ્દ સુધીને લખવાનો છે, જેથી જોડણીની ભૂલ પડવાની શક્યતા રહે નહીં. અને એને વાક્યમાં લખીએ તેવું થાય પ્રવેશની મનાઈ છે, ગુજરાતીમાં પ્રવેશની મનાઈ છે. અહીં છે બીજા નંબરમાં ગોળ રાઉન્ડમાં પી કાળા અક્ષરથી લખેલું અને લાલ આડી લીટી મારેલી છે, ત્રાસી લીટી મારેલી છે, તો એનો મતલબ થાય નો પાર્કિંગ. તમને ખબર જ હશે એટલે કે અહીં પાર્કિંગ કરવું નહીં. ત્રણ નંબરમાં જુઓ ત્રીજું ચિત્ર, ત્યાં સાઇનબોર્ડ છે, એક છોકરો ચાલી રહ્યો છે પાટા ઉપર, એટલે આનો મતલબ થાય ઝીબ્રા ક્રોસિંગ. આ જે કાળા કલરના પટ્ટા છે એ ખરેખર સફેદ હોય, જેમ ઝીબ્રાના શરીર પર સફેદ પટ્ટા હોય, કાળા શરીર પર સફેદ પટ્ટા હોય, તેમ કાળા રોડ પર પણ આડા સફેદ પટ્ટા હોય છે. તમે ક્યાંક જાઓ બહાર તો આવું જોતા હશો. એનો મતલબ થાય અહીંથી રોડ પસાર કે ક્રોસ કરવો. ચોથા નંબર પર છે, જુઓ તમે આને સમજો જ છો, સ્પીડ બ્રેકર છે એટલે કે બમ્પ છે, એનો મતલબ થાય રસ્તામાં આગળ બમ્પ કે ટેકરો છે. પાંચ નંબરમાં જુઓ, ઘોડ રાઉન્ડમાં હોર્નનું ચિહ્ન છે, હોર્ન લગાવેલો છે અને ત્યાં લાલ લીટી કરી છે. તમને ખબર છે લાલ લીટીનો મતલબ નહીં થાય, તો અહીં છે, અહીં એનો મતલબ થાય નો હોર્ન, એટલે કે હોર્ન વગાડવાની મનાઈ છે. છેલ્લું છે, જો રેલવે ગેટ છે, રેલવે ફાટકનું ચિહ્ન છે, એટલે અહીં લાલ લીટી નથી, જુઓ એનો મતલબ અહીં બીજું કંઈક દર્શાવે છે. શું? તો રેલવે ગેટ. હવે શું બતાવે છે આ રેલવે ગેટ? આગળથી રેલવે પસાર થાય છે અથવા આગળ રેલવે ફાટક છે. પ્રશ્ન પાંચ, નીચેની કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખો. બાળ મિત્રો, અહીં કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અને સરસ અક્ષરે લખવાની છે. જે રીતે ઉપર આપી છે લાઈન, એ જ રીતે તમારે અહીં લખવાનું છે. પૂર્ણવિરામ, અલ્પવિરામ, બધા ચિહ્નોને ધ્યાનમાં રાખીને લખવાનું છે. એક નંબર જોઈએ, કહે ટમેટું મને ફ્રીઝમાં બહુ લાગે છે ઠંડી. તો જુઓ ઠંડી પછી પૂર્ણવિરામ છે, તો તમારે પણ જે છે એમ જ લખીને પૂર્ણવિરામ મૂકવાનું છે, તેને ભૂલવાનું નથી. ઘણા બાળમિત્રો આવી ભૂલ કરે છે. બે નંબર, દૂધી માસી પછી અલ્પવિરામ છે, પછી દૂધી માસી પછી ઉદ્ગાર ચિહ્ન છે, તો આ ચિહ્નો તમારે મૂકતા જવાનું છે. જટ પહેરાવો બંડી પછી પૂર્ણવિરામ છે, તો તમારે એ રીતે લખવાનું છે. ત્રણ, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, તો તમારે આ જ રીતે લખવાનું છે. અડકો અને દડકોમાં વચ્ચે ડેશ લાઇન છે, શબ્દ વચ્ચે, તો તમારે એ ડેશ લાઇન મૂકવાની છે. પછી પૂર્ણવિરામ છે. છેલ્લું, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો, અહીં છેલ્લે પૂર્ણવિરામ તમારે મૂકીને સુંદર અક્ષરે વાક્ય લખવાનું છે. પ્રશ્ન છ, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. અહીં આપેલું છે આના કરતા અને ડેશ 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 છેલ્લે હૂફનું નામ, તો આ બે શબ્દોની વચ્ચે આવતી લાઈન આપણે અહીં લખવાની છે. કાવ્યમાં જોશો તો તમને ખબર પડશે કે આપણે ટોટલ ચાર લાઈન લખવાની છે.
કાવ્યમાં જશો તો ત્રીજા નંબરની લાઈન છે આના કરતા, પછી લખવાનું છે હત્તા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો, અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ઘામ, કોણે ફ્રીઝ બનાવ્યું જેમાં નથી હૂફનું નામ. તો છેલ્લો શબ્દ જે છે, છેલ્લા શબ્દ હૂફનું નામ, તે આવી ગયા છે. તો આ બેની વચ્ચે ટોટલ ચાર લાઈન તમારે લખવાની છે. અને તમે જ્યારે ચોપડામાં કે કસોટીના પ્રશ્નપત્ર કે ઉત્તર વહીમાં લખતા હોય ત્યારે તમારે અહીં બતાવેલું છે તે પ્રમાણે શરૂઆતના શબ્દો અને છેલ્લા શબ્દો, એક હોય બે હોય કે ત્રણ હોય, તેમાં તમારે ડેશ ડેશ કરી દેવાનું છે, જેથી તપાસનારને એકદમ સરસ રીતે દેખાઈ આવે. તમારું આ રીતે લખશો તો તમારું લખાણ અલગ પડશે અને સારું દેખાશે. પ્રશ્ન 7. ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોના જોડકા બનાવો. હવે બાળમિત્રો, પ્રાસ એટલે શું? પ્રાસ એટલે મળતો આવતો શબ્દ. તમારી ભાષામાં કહું તો મળતો આવતો શબ્દ, એક જેવા લાગતા શબ્દો જેનો ઉચ્ચાર લગભગ સરખા જેવું થાય. તો અહીં છે ઠંડી બંડી. તમે બોલવાનો પ્રયત્ન કરશો તો ઠંડી બંડી, એક જેવો એનો પ્રાસ થાય, સરખાપણો આવે છે. એવી રીતે આપણે બીજા શબ્દો શોધીને લખવાના છે. તો તમને ખબર પડશે કાવ્યમાં લગભગ છેલ્લી લાઈનના છેડે આવા શબ્દોનો ઉપયોગ કરેલો છે. તો પહેલાં જોઈશું તો અડકો દડકો. ફરી બોલું છું, અડકો દડકો. તમને પરીક્ષામાં પ્રાસવાળા શબ્દો પૂછે તો તમારે આ રીતે શોધીને લખવાના છે. 2. ગામ નામ, ગામ નામ. 3. ઘારી મારી, ઘારી મારી. 4. સડકો તડકો, સડકો તડકો. બધા શબ્દોમાં તમે જોશો તો છેલ્લો છેલ્લો અક્ષર, બધા શબ્દોમાં છેલ્લો છેલ્લો અક્ષર લગભગ સરખો જ છે. કેમ કે ઠંડી બંડી જે ઉદાહરણ છે તેમાં પણ છેલ્લો અક્ષર સરખો લીધો છે, સરખા પ્રાસવાળો. તો આપણે શોર્ટ ટ્રીકમાં આ રીતે છેલ્લા અક્ષરને મળતો સરખો શબ્દ શોધીને શબ્દો લખી દેવાના છે. પ્રશ્ન 8. નીચેની પંક્તિઓ વાંચો. લાલ લાલ મરચાજી, તીખી તીખી ચર્ચાજી. હવે નીચે સૂચના છે તમે પણ આવી પંક્તિઓ બનાવો અને લખો. તો આપણે વિચારીશું કે બીજું લાલ લાલ શું આવે છે? ટમેટું. તો લાલ લાલ ટમેટાજી, ખાટી ખાટી ચર્ચાજી. પછી બીજું વાક્ય બનાવીશું, બીજી પંક્તિ બનાવીશું. નાની નાની માછલી, જીવન એનું પાણી. પ્રશ્ન 9. નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. કયા શબ્દો છે કૌંસમાં તે આપણે ગોઠવવાના છે. ટમેટો, ઠંડી, બંડી, તડકો, સૂરજ. આ શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવતા જઈશું. તો શબ્દકોશના ક્રમ માટે સૌ પ્રથમ આપણે સ્વર બોલવાના છે. સ્વર છે અ આ ઈ ઉ એ ઐ ઓ અમ અહ. આમાંથી કોઈ જ શબ્દ નથી, કૌંસમાં આપેલો કોઈ પણ શબ્દ સ્વર સાથે મેચ થતો નથી. હવે વ્યંજન એટલે કે ક ખ ગ થી આપણે કક્કો બોલતા જઈશું અને શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવતા જઈશું. તો ક ખ ગ ઘ ચ છ ઝ ઝ ટ. ટ પરથી છે ટમેટું. ટ હવે આપણે દર વખતે ક ખ ગ થી કક્કો નથી બોલવાનો, તમારો સમય બચાવવા માટેની ટ્રીક છે. પછી ટ, ટમેટું શબ્દ લખ્યો તો ટ થી આગળ આપણે કક્કો બોલવાનો છે. તો ટ ઠ, પછી તૈયારીમાં ઠ આવે છે, તેની પરથી શબ્દ છે ઠંડી. ઠંડી
ફરી પછી જોઈશું તો ઠ ડ ઢ ણ ત ત પરથી શબ્દ છે તડકો તો ત્રીજા નંબરમાં આવશે તડકો ત થી આગળ કક્કો બોલતા જઈશું ત થ દ ધ ન પ ફ આટલામાંથી કોઈ શબ્દો મળતા નથી હવે આવશે બ તો બ પરથી છે બંડી તો તમારે લખવાનું છે બંડી બ ભ મ ય ર લ વ સ સ સ તો ત્રણ શમાં છે લો સ સસલાનો સ આવે છે તો એના પરથી શબ્દ છે સૂરજ તો પાંચ નંબરમાં આવશે સૂરજ આ રીતે તમારે શબ્દકોશનો ક્રમ ગોઠવવાનો